સેન્ટ જો સ્કૂલ આદિપુરના ઈ ક્લાસીસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે ધોરણ આઠ એનસીઆરટી ગણિત પ્રકરણ નવ બેઝિક પદાવલીઓ અને નિત્યશ આ આપણે આ પ્રકરણ હવે આગળ દાખલા શીખીએ પ્રકરણ નવ બેઝિક પદાવલી અને નિત્યસમ વિદ્યાર્થી મિત્રો હવે આપણે શીખીએ સ્વાધ્યાય નવ પોઈન્ટ બે ના દાખલા એમાં પ્રશ્ન નંબર એક નીચે આપેલી પદાવલીઓની જોડનો ગુણાકાર શોધો તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણને એક પદી અને જોડ આપેલી છે એનો આપણને ગુણાકાર શોધવાનું છે તો સૌથી પહેલાં છે ચાર અને સાત પી બંને એક પદીઓ આપેલી છે તો ચાર ગુણ્યા સાત પી કરીએ તો સૌથી પહેલાં આપણે એના સહગુણકોનો ગુણાકાર કરશું તો સાત ચોક કેટલા થશે અઠ્યાવીસ અને આ જે ચલ છે એ એની સાથે આપણે ભેગો લખશું આ બંને ચલ અને સંખ્યાની વચ્ચે કોઈ ચિહ્ન નથી એનો મતલબ કયું ચિહ્ન છે ગુણાકારનું ચિહ્ન છે ત્યાર પછી બીજું છે માઇનસ ચાર પી અને સાત પી તો માઇનસ ચાર પી અને સાત પીમાં સગુણક છે ચાર માઇનસ ચાર અને સાત તો એક કાઉસમાં આપણે બંને જે જ્ઞાત સંખ્યાઓ છે એનો ગુણાકાર કરશું માઇનસ ચાર અને સાત જે સગુણક છે અને આપણે પછી ચલનો ગુણાકાર કરશું તો પી અને પી તો સાત ચોક થશે 28 અને માઇનસ પ્લસ માઇનસ અને પી ગુણ્યા પી એટલે બંનેની એક એક ગા છે તો એકને કેટલા થશે બે તો પીનો થશે વર્ગ તો માટે જવાબ આવશે માઇનસ અઠ્યાવીસ પીનો વર્ગ ત્યાર પછી માઇનસ ચાર પી અને સાત પી તો પહેલાં આપણે સગુણકોનો ગુણાકાર કરશું ચાર ગુણ્યા સાત અને પછી ચલ છે પી ગુણ્યા પી ગુણ્યા તો માઇનસ પ્લસ માઇનસ તો માઇનસ આવશે સાચોક અઠ્યાવીસ અને પી બે વખત છે તો પીની એક ઘાત અને એક ઘાત તો ઘાતાંકનો સરવાળો કરશું તો આપણને મળશે નો વર્ગ અને ક્યુ તો માટે જવાબ આવશે માઇનસ અઠ્યાવીસ પીનો વર્ગ ક્યુ એના પછી નંબર ચાર પી ચાર પીની ત્રણ ઘાત અને માઇનસ ત્રણ પી તો ચાર અને માઇનસ ત્રણ બંને છે એનો ગુણાકાર કરશું અને પછી આપણે જે ચલ છે એનો ગુણાકાર કરશું પીનો ઘન ગુણ્યા પી તો અહીંયા થશે ચાર તેરી બાર માઇનસ પ્લસ માઇનસ બાર અને પીની ત્રણ ઘાત અને એક ઘાત તો ત્રણને કેટલી ઘાત આવશે પીની ચાર તો માટે જવાબ આવશે માઇનસ બાર પીની ચાર ઘાત ત્યાર પછી નંબર પાંચ ચાર પી ગુણ્યા શૂન્ય તો ચાર પી ગુણ્યા શૂન્ય આપણે જાણીએ છીએ કોઈપણ સંખ્યાનો શૂન્ય સાથે ગુણાકાર કરીએ તો જવાબ શૂન્ય જ મળે તો અહીંયા પણ આપણને જવાબ શું મળશે શૂન્ય મળશે પ્રશ્ન નંબર બે લંબચોરસની લંબાઈ અને પહોળાઈના માપ માટે નીચે આપેલી એક પદીની જોડનો ઉપયોગ કરી લંબચોરસનું ક્ષેત્રફળ શોધો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને અમુક માપ આપેલા છે તો એને આપણે લંબાઈ અને પહોળાઈ તરીકે લેશું તો પેલો છે પી ક્યુ અહીંયા લંબાઈ તરીકે લેશું પી અને પહોળાઈ તરીકે લેશું ક્યુ હવે લંબચોરસના ક્ષેત્રફળનું સૂત્ર આપણને ખબર છે લંબાઈ ગુણ્યા પહોળાઈ તો બંનેનો ગુણાકાર કરશું આપણે લંબાઈ પી છે અને ગુણ્યા પહોળાઈ કેટલી છે ક્યુ તો પી ગુણ્યા ક્યુ એટલે આપણે એને આમ લખી શકીએ પી ક્યુ હમણાં જ આપણે વાત કરીએ આ બે વચ્ચે બે ચલ હોય કે સગુણક અને ચલ હોય અને બંનેની વચ્ચે કોઈ નિશાની ન હોય તો કઈ નિશાની સમજવાની એની વચ્ચે ગુણાકારની ક્રિયા છે એમ આપણે કહી શકીએ તો પી ક્યુ ચોરસ એકમ ત્યાર પછી છે લંબાઈ દસ એમ અને પહોળાઈ છે પાંચ એન તો માટે લંબચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પોળાઇ તો દસ એમ ગુણ્યા પાંચ એમ તો સગુણકોનો ગુણાકાર દસ પચાસ પચાસ અને ચલ આવશે એમ ગુણ્યા એન એટલે એમ એન ચોરસ એકમ ત્યાર પછી છે નંબર ત્રણમાં લંબાઈ આપેલી છે વીસ એક્સનો વર્ગ અને પહોળાઈ છે પાંચ વાયનો વર્ગ તો સૂત્ર લખશું આપણે લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ તો લંબાઈ છે વીસ એક્સનો વર્ગ અને પહોળાઈ છે પાંચ વાયનો વર્ગ તો સૌ ગુણકોનો ગુણાકાર તો સો ગુણક વીસ અને પાંચ તો વીસ પચાસ સો અને ચલ છે એક્સનો વર્ગ અને વાયનો વર્ગ માટે જવાબ આવશે સો એક્સ વર્ગ વાય વર્ગ ચોરસ એકમ ત્યાર પછી નંબર ચારમાં લંબાઈ બરાબર ચાર એક્સ અને પોળાઇ બરાબર ત્રણ એક્સનો વર્ગ તો સૂત્ર લખીએ આપણે લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પોળાઇ તો લંબાઈ ચાર એક્સ ગુણ્યા ત્રણ એક્સનો વર્ગ તો સો ગુણકો છે અહીંયા ચાર અને ત્રણ તો ચાર અને ત્રણનો ગુણાકાર કરશું તો ચાર તેરી બાર અને એક્સ ગુણ્યા એક્સનો વર્ગ તો એક્સની ઉપર એક ઘાત છે તો એકને બે કેટલી ઘાત આવશે હવે ત્રણ ઘા તો માટે બાર એક્સની ત્રણ ઘા ચોરસ એકમ નંબર પાંચ લંબાઈ ત્રણ એમ એન અને પહોળાઈ ચાર એનપી સૂત્ર લખીએ આપણે લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ તો ત્રણ એમ એન ગુણ્યા ચાર એનપી સૌ ગુણકોનો ગુણાકાર કરીએ ચાર તેરી બાર એમ એન એન બે વખત આવે છે એક અને એક તો માટે ઘાત આવશે બે એનનો વર્ગ અને પી ચોરસ એકમ ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ ગુણાકાર કરી કોષ્ટક પૂર્ણ કરો પ્રથમ એક પદી એ બીજી એક પદી સાથે ગુણતા મળતું ગુણનફળ અહીં આપણે કોષ્ટકમાં દર્શાવેલ છે તો આપણે જોઈએ તો અહીં આપણને એક પદીનો એક પદી સાથે ગુણાકાર કરવાનો છે તો આ રીતે આપણે કરશું બે એક્સ ગુણ્યા બે એક્સ એટલે આપણને મળશે ચાર એક્સ 2x એક્સ ગુણ્યા માઇનસ પાંચ વાય તો સગુણકોનો ગુણાકાર પાંચ દુ દસ તો માઇનસ દસ અને એક્સ ગુણ્યા વાય એટલે એક્સ વાય તો જવાબ આવશે માઇનસ દસ એક્સ વાય હવે બે એક્સનો ત્રણ એક્સ સાથે ગુણાકાર તો સગુણકોનો ગુણાકાર થશે ત્રણ દુ છ અને એક એક્સ અને બે એક્સ એટલે ત્રણ તો એક્સની કેટલી ઘાત આવશે ત્રણ ગાત આવશે માત્ર જવાબ આવશે છ એક્સનો હવે બે એક્સ ગુણ્યા માઇનસ ચાર એક્સ વાય તો ચાર દુ આઠ મતલબ માઇનસ આઠ અને એક્સ ગુણ્યા એક્સ એટલે એક્સનો વર્ગ અને વાય હે બે એક્સનો સાત એક્સ વર્ગ સાથે ગુણાકાર કરશું તો સોગુણકોનો ગુણાકાર સાત દુ ચૌદ અને એક્સ ગુણ્યા એક્સનો વર્ગ એટલે એક્સની ત્રણ ઘાત અને વાયના વાય એ જ રીતે બે એક્સનો આપણે ગુણાકાર કરશું માઇનસ નવ એક્સ વર્ગ વાયની સાથે તો સો ગુણાકાર માઇનસ નવ દુ અઢાર અને આપણને મળશે એક્સ ગુણ્યા એક્સનો વર્ગ એટલે એક્સનો ઘન અને વાયનો વર્ગ તો આમ આપણને જવાબ મળશે માઇનસ અઢાર વાયનો વર્ગ ત્યાર પછી આપણે બીજી એક પદી લઈએ માઇનસ પાંચ તો માઇનસ પાંચનો આપણે વારાફરથી ગુણાકાર કરીએ સામેની એક પદીની સાથે માઇનસ પાંચ ગુણ્યા બે એક્સ તો આપણને મળશે સોગુણકોનો ગુણાકાર કરીએ તો માઇનસ દસ પાંચ દુ દસ અને એક્સ વાય માઇનસ પાંચનો માઇનસ પાંચની સાથે ગુણાકાર કરશું તો માઇનસ માઇનસ થઈ જશે પ્લસ અને પચું પચું પચીસ અને વાયની વાય ગુણ્યા વાય એટલે વાયનો વર્ગ હવે માઇનસ પાંચનો આપણે ગુણાકાર કરશું ત્રણ એક સ્વર્ગની જોડે તો આપણને મળશે પાંચ તેરી પંદર અને એક સ્વર્ગ વાય એ જ રીતે આપણે માઇનસ પાંચ એ વાયનો ગુણાકાર કરશું માઇનસ ચાર એક્સ સાથે તો સગુણકોનો ગુણાકાર થશે પાંચ ચોક વીસ અને માઇનસ માઇનસ થઈ જશે પ્લસ અને એક્સ વાયનો વર્ગ એ રીતે માઇનસ પાંચ વાયનો ગુણાકાર કરશું આપણે સાત એક્સ સાથે તો સગુણકોનો ગુણાકાર થશે સાત પચાસ પાંત્રીસ અને ચલનો ગુણાકાર કરશું તો આપણને મળશે એક્સ વર્ગ વાય વર્ગ એ રીતે આપણે ગુણાકાર કરશું નવ એક્સ વર્ગ સાથે તો આપણને મળશે ચલો સગુણકોનો ગુણાકાર કરશું તો નવ પચાસ પિસ્તાલીસ અને એક્સ વર્ગ વાય ઘન મળશે આપણને એ જ રીતે આપણે ત્રીજી એક પદી લઈએ ત્રણ એક્સ વર્ગ તો ત્રણ એક્સ આપણે ગુણાકાર કરશું બે સાથે તો આપણને મળશે ત્રણ એક્સ ઘન એ જ રીતે આપણે ત્રણ એક સ્વર્ગ ગુણ્યા માઇનસ પાંચ કરશું તો આપણને મળશે પાંચ તેરી પંદર અને એક્સ એ રીતે આપણે કરશું આ એક પદીનો સામેની એક પદીની સાથે ગુણાકાર ત્રણ એક સ્વર ત્રણેક સ્વર તો આપણને મળશે ગુણકોનો ગુણાકાર પહેલાં કરશું તો ત્રણ તેરી નવ એક્સનો વર્ગ એક્સનો વર્ગ એટલે એક્સની ચાર ઘાત હવે આપણે કરશું માઇનસ ચાર એક્સ આની સાથે ગુણાકાર તો પહેલાં સ ગુણકોનો ગુણાકાર ચાર તેરી બાર એ માઇનસ અને એક્સ વર્ગ એટલે આની એક છે ઘાત તો એક્સની વાયની બે ઘાત અને એક્સ એટલે કે માઇનસ એક્સની ત્રણ ઘાત અને વાય તો બે ઘાત અને એક ઘાત એટલે ત્રણ ઘાત માટે આપણને જવાબ મળશે માઇનસ બાર એક્સ ઘન વાય હવે આપણે કરીએ સાત એક્સ વર્ગ વાય જોડે ગુણાકાર તો સાત પચાસ પાંત્રીસ ત્રણ ત્રણ એક્સ વર્ગનો સાત એક વાયની સાથે ગુણાકાર કરીએ તો સાત તેરી એકવીસ અને એક્સ અને એક્સ એટલે કેટલા એક્સની ચાર ઘાત અને વાય હજ આપણે ગુણાકાર કરીએ માઇનસ નવની સાથે તો પહેલાં સ ગુણકોનો ગુણાકાર કરીએ તો નવતેરી સત્યાવીસ અને માઇનસ પ્લસ છે એટલે માઇનસ આવશે અને સગુણકોનો ગુણાકાર ચલનો ગુણાકાર કરીએ તો એક્સનો વર્ગ એક્સનો વર્ગ એટલે એક્સની ચાર ઘાત અને વાયનો વર્ગ એ તો વિદ્યાર્થી મિત્રો બાકીના તમારે જાતે ગુણાકાર કરવાના છે ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર લમઘનની લંબાઈ પહોળાઈ અને ઊંચાઈના માપ અનુક્રમે અહીંયા આપેલા છે તો આપણને એના પરથી ઘનફોડ શોધવાનું છે તો અહીંયા ત્રણ માપ આપેલા છે આપણને તો સૌથી આપણે પેલા તો લમગનના ગનફળનું સૂત્ર ખબર હોવી જોઈએ તો લમગણના ઘનફોડનું સૂત્ર શું છે લંબાઈ પહોળાઈ ગુણ્યા ઉંચાઈ તો આપણે શોધીએ પેલો પેલામાં લંબાઈ આપેલી છે પાંચ એ પહોળાઈ છે ત્રણ એનો વર્ગ અને ઊંચાઈ છે સાત એની ચાર ઘા તો સૂત્ર લખીએ ઘનફોડ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ તો પાંચ એ ગુણ્યા ત્રણ એનો વર્ગ ગુણ્યા સાત એની ચાર ઘાત તો પેલા સગુણકોનો આપણો ગુણાકાર કરી લઈએ કાઉસમાં પાંચ ગુણ્યા ત્રણ ગુણ્યા સાત અને પછી ચલનો ગુણાકાર કરીએ એ ગુણ્યા એનો ગુણ્યા એની ચાર ઘાત તો પાંચ પંદર અને પંદર સત્તા એકસો પાંચ હવે અહીંયા સ ચલની આપણે ઘાતનો સરળો કરીએ તો એક વત્તા બે એટલે ત્રણ ત્રણ વત્તા ચાર એટલે સાત તો માટે એની સાત ઘાત આપણને મળશે તો માટે જવાબ મળશે એકસો પાંચ એની સાત ઘાત ઘન એકમ ઘનફળ છે એટલે ઘન એકમ લખશું છેત્રફળ હોય તો ચોરસ એકમ આપણે લખશું હવે એના પછી નંબર બે લંબાઈ ટુ પી પહોળાઈ ચાર ક્યુ અને ઊંચાઈ આઠ હાર તો લમગનનું ઘનફળ છે સૂત્ર લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ તો ટુ પી ગુણ્યા ફોર ક્યુ ગુણ્યા આઠ હાર તો સગુણકોનો ગુણાકાર કરીએ બે ગુણ્યા ચાર ગુણ્યા આઠ અને ચલનો ગુણાકાર કરીએ પી ગુણ્યા ક્યુ ગુણ્યા આર તો ચાર દુ આઠ અને અઠું અઠું ચોસઠ તો ચોસઠ પી ક્યુ આર ઘન એકમ આપણને જવાબ મળશે નંબર ત્રણ લંબાઈ એક્સ વાય પહોળાઈ બે એક્સ વર્ગ વાય અને ઊંચાઈ બે એક્સ વાય વર્ગ સૂત્ર લખીએ ઘનફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ તો એક્સ વાય ગુણ્યા બે એક્સ વાય ગુણ્યા બે એક્સ વાય તો સો ગુણકોનો આપણે સ ગુણાકાર કરીએ એક ગુણ્યા બે ગુણ્યા બે એક્સ વાય ગુણ્યા એક્સ વર્ગ અને એક્સ વાય તો બે દુ ચાર અને અહીંયા આપણે જોઈએ તો ચલમાં એક એક્સ છે બે એક્સ છે અને ફરીથી એક એક્સ છે એટલે ટોટલ કેટલા એક્સ છે એક્સની ચાર ઘાત એ રીતે વાય એક છે અહીંયા એક છે ને અહીંયા બે છે તો ને એક બે ને કેટલા વાય થયા વાયની ચાર ઘાત તો માટે જવાબ મળશે ચાર એક્સની વાય ચાર ચાર ઘાત અને વાયની ચાર ઘાત ઘાનેકમ નંબર ચાર લંબાઈ એ પહોળાઈ ટુ બી અને ઊંચાઈ થ્રી સી સૂત્ર લખીએ લંબાઈ બળા ઘનફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ તો એ ગુણ્યા ટુ બી ગુણ્યા થ્રી સી સ ગુણકોનો ગુણાકાર કરીએ એક ગુણ્યા બે ગુણ્યા ત્રણ ચલનો ગુણાકાર કરીએ એ ગુણ્યા બી ગુણ્યા સી ત્રણ છ અને એ બી સી ઘન એકમ ત્યાર પછી પ્રશ્ન નંબર પાંચ ગુણાકાર શોધો એમાં પહેલું એક્સ વાય ગુણ્યા વાય ગુણ્યા એક્સ છૂટું પાડીએ આપણે એક્સ ગુણ્યા વાય વાય ગુણ્યા અને જેડ ગુણ્યા એક્સ સજાથી બધો ભેગા લખીએ જેના ચલ અને ગાથ સરખા એવા તો એક્સ ગુણ્યા એક્સ વાય ગુણ્યા વાય ગુણ્યા એક્સ ગુણ્યા એક્સ એટલે એક એક ગાત ઘાતંગનો સરવાળો કરશું તો એક્સનો વર્ગ એવી જતી અહીંયા વાયનો વર્ગ અને અહીંયા જેડનો વર્ગ આપણને મળશે ત્યાર પછી નંબર બે એ ગુણ્યા માઇનસ એની બે ઘાત ગુણ્યા એનો ઘન કોઈ પણ ઋણ સંખ્યાની બેકી ઘાત હોય તો એ ધન થઈ જાય તો માટે આપણે માઇનસ એ આગળ લઈ લઈએ અને માઇનસ એ ગુણ્યા એની બે ઘાત અને એનો ત્રણ ઘાત તો માઇનસને આપણે આગળ લઈ લઈએ તો એક બે એટલે ત્રણ 3, ને ત્રણ છ તો આપણને જવાબ મળશે માઇનસ એની છ ઘાત ત્યાર પછી નંબર ત્રણ એ બે ગુણ્યા ચાર વાય ગુણ્યા આઠ વાયનો વર ગુણ્યા સોળ વાયનો ઘન તો બે ગુણ્યા ચાર ગુણ્યા આઠ ગુણ્યા સોળ તો પહેલાં આપણે સગુણકોનો ગુણાકાર કરી લેશું અને પછી ચલનો ગુણાકાર કરશું તો સગુણકોનો ગુણાકાર કરતાં આપણને મળશે એક હજાર ચોવીસ અને ચલનો ગુણાકાર કરીએ તો એક ઘાતાંકોનો સરવાળો કરવો પડે એક ને બે ત્રણ ને ત્રણ છ તો વાયની કેટલી ઘાત આવશે છ ઘાત આપણને મળશે નંબર ચાર એ ગુણ્યા ટુ બી ગુણ્યા ગુણ્યા છ તો ચારેમાંથી આપણે સ ગુણક લઈ લઈએ તો આપણને મળશે એક ગુણ્યા બે ગુણ્યા ત્રણ ગુણ્યા છ અને ચલનો ગુણાકાર આપણે કરશું એ ગુણ્યા બી ગુણ્યા સી ગુણ્યા તો ચલ સગુણકોનો ગુણાકાર આપણને મળશે છત્રીસ અને ચલનો ગુણાકાર કરીએ તો એ કે અને બીજો અહીંયા છે તો એકને એ બે તો એનો વર્ગ એ જ રીતે બીનો વર્ગ અને સીનો વર્ગ આપણને મળશે નંબર પાંચ એમ માઇનસ એમ એન અને એમ એન એનો ગુણાકાર કરશું તો આપણને મળશે માઇનસ નિશાનીને બારે લઈ લઈએ એમ ગુણ્યા એમ એન ગુણ્યા એમ એન તો એમ કેટલી વખત છે એક બે અને ત્રણ તો એમની ત્રણ ઘાત આવશે એન કેટલી વખત છે એક અને બે તો એનની કેટલી ઘાત આવશે બે ઘાત આવશે પી એક જ વખત છે તો અહીંયા ખાલી પી આવશે તો માટે આપણને જવાબ મળશે માઇનસ એમનો ઘન એનનો વર્ગ અને પી વિદ્યાર્થી મિત્રો અહીં આપણો સ્વાધ્યાય નવ પોઈન્ટ બેના દાખલા પૂરા થાય છે આ વિડીયોમાં એના દાખલા બરાબર ધ્યાનથી સમજો અને પાકી નોટની અંદર લખજો થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો ટેક કેર ગોડ બ્લેસ યુ